ચોવીસ માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ટીબી દિવસની ઉજવણી પાછળનો હેતુ ટીબીથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં પાંચ હજાર બસોને બાવનમાંથી ચાર હજાર પાંચસોને ચોવીસ દર્દીઓ ટીબીને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે અને બે હજાર બસોને પિસ્તાલીસ દર્દીઓ હાલમાં સારવાર મેળવી રહ્યા છે જ્યારે કોરોના કાળમાં બાર દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા

જે વ્યક્તિ ટીબી સંક્રમિત થાય છે એ વ્યક્તિએ સારવાર લેવી જરૂરી છે જો એ વ્યક્તિ સમયસર સારવાર ન લે અને જે પણ સારવાર છે સારવારના નિયત પ્રોટોકોલ ફોલો ન કરે તો એના ઘર પરિવારના અન્ય સદસ્યોને પણ એ ટીબીનું સંક્રમણ ફેલાવી શકાતું હોય છે સરકારશ્રી તરફથી ટીબીના નિર્મૂલન માટે પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે અને આ પ્રયત્નો થકી દિવસે દિવસે ટીબીના કેસીસમાં ચોક્કસપણે ઘટાડો પણ નોંધાયેલો છે સરકારશ્રીમાં ટીબી નું નિદાન અને સારવાર બંને વિના મૂલ્યે થઈ રહેલું છે ટીબીના જે પણ પેશન્ટ છે એ પેશન્ટને પણ પોષણક્ષમ આહાર માટે સહાય સરકારશ્રી તરફથી પાંચસો રૂપિયા જેટલી પ્રતિમાસ આપવામાં આવતી હોય છે બનાસકાંઠા જિલ્લામાં હાલે લગભગ બાવીસો જેટલા ટીબીના પેશન્ટ છે ટીબીના પેશન્ટે ચોક્કસપણે કેટલીક તકેદારીઓ રાખવાની હોય છે સૌથી પહેલાં તો જે કોર્સ છે એનો કોર્સ આપણે પૂરો કરવો જરૂરી છે ઘણી વખતે આપણે એનો કોર્સ પૂરો નથી કરતા હોતા અને એના કારણે ફરીથી જે આપણે સામાન્ય શબ્દોમાં કહેતા હોય છે ઉથલો મારવો ટીબી ફરીથી ઉથલો મારી શકતો હોય છે અને સાથે સાથે ઘર પરિવાર મિત્રો નજીકના જે પણ લોકો આપણી સાથે સંપર્કમાં હોય એમને સંક્રમણ ફેલાવવાનો ભય રહેતો હોય છે એટલે ટીબીથી બિલકુલ ગભરાવાની જરૂરિયાત નથી જો આપ અથવા આપના પરિવારમાં કોઈ સંક્રમણ હેઠળ આવેલા છો તો નિઃસંકોચપણે એનું નિદાન થાય એની જે પણ સારવાર જે એ સારવાર તમામ વિના મૂલ્યે સરકાર શ્રીમાંથી મરે છે તો એ સારકાર સારવાર આપણે સમયસર નિયમિતપણે લેતા રહીએ અને જે પણ પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પાડી પોતાની જાતને પણ અને એ થકી સમાજને પણ ટીબીના સંક્રમણથી આપણે સૌ બચાવીએ અને ટીબીનું નિર્મૂલન કરવા માટે સમગ્ર સમાજ તરીકે આપણે સૌ કટિબદ્ધ બનીએ એવી આપ સર્વેને મારી અપીલ બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ આઠથી નવ હજાર દર્દીઓ નોંધાતા રહે છે હાલમાં બે હજાર બસો ને પિસ્તાલીસ દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાં અમીરગઢ એકસો ને બત્રીસ ભાભર બ્યાસી દાતા બસો બે દાંતીવાડા એકસો અગિયાર ડીસા ત્રણસો સુડતાલીસ થાનેરા એકસો પિસ્તાલીસ 101 એકસો એક એકસો સત્યાસી લાખણી એકસો સત્તર 374 ત્રણસો સુઈગામ સુડતાલીસ થરાદ એકસો વડગામ એકસો ચોર્યાસી અને વાવ છન્નું દર્દીઓનો સમાવેશ થાય છે સહીના દર્દીને શોધ બાદ તેના તમામ પ્રકારના ટેસ્ટ લેવામાં આવે છે જે બાદ તેની સારવાર શરૂ કરવામાં આવે છે અને સરકાર દ્વારા સહીના દર્દીને દર મહિને સારવાર પેટે પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે પાલનપુરના જાણીતા તબીબ ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ બીકેન્યુઝ ચેનલ સાથે વિશ્વ ટીબી દિવસ પર પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ સમયસર સારવાર લેવાની કાળજી સાથે સાવચેતી રાખીએ તો આગામી સમયમાં ભારત ટીબી મુક્ત થઈ શકે તેમ છે આપણે સૌ જાણીએ છીએ કે આજે ચોવીસ માર્ચ અને વિશ્વ ટીબી દિવસ છે શા માટે આપણે આવો વિશ્વ ટીબી દિવસ ઉજવીએ છીએ કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ રાજરોગ તરીકે ટીબીનો ઉલ્લેખ છે એ ટીબીની બીમારીમાંથી હજી સુધી આપણો દેશ મુક્ત થઈ શક્યો નથી અને એટલા જ માટે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે તમે બનાસકાંઠાના આંકડા જુઓ તો વર્ષ બે હજાર વીસ દરમિયાન લગભગ છ હજાર નવસો પંચાવન કેસીસ ટીબીના જોવા મળ્યા અને એમાં લગભગ એકસો જેટલા મૃત્યુ થયા અને ગુજરાતના આંકડા બે હજાર વીસના જોઈએ તો લગભગ સિત્તોતેર હજાર પ્લસ ટીબીના કેસીસ થયા અને એમાં ત્રેવીસો જેટલા મૃત્યુ થયા આ ચોક્કસપણે ચોંકાવનારા આંકડા છે વર્ષ બે હજાર વીસની આ વાત છે ત્યારે કોરોનાને પણ હું યાદ કરવું જ કારણ કે એ દરમિયાન કોરોનાએ આખા વિશ્વને ઘેરી લીધેલું તમે કોરોનાના આંકડા જુઓ તો એ પણ પર્સન્ટેજ હોય ભારતમાં એનો ડેથ સેટ લગભગ એક પોઈન્ટ છ ટકા છે એટલે કે સો એક પોઈન્ટ છ જણનું મૃત્યુ થાય છે જ્યારે ટીવીમાં આપણે ગુજરાત અને બનાસકાંઠાના આંકડા જોયા તો એવરેજ અઢીથી સાડા ત્રણ ટકા વચ્ચે બેસે છે એટલે મૃત્યુદરની રીતે જોઈએ તો કોરોના કરતાં પણ ટીવીએ ભયંકર બીમારી છે ઓફકોર્સ અત્યારે કોરોનાનો ભય ચોક્કસપણે બહુ છે પરંતુ કોરોના તો આજે છે ને કદાચ કાલે ન પણ હોય પરંતુ ટીબી હજારો વર્ષથી છે આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે હજી સુધી આપણે એને નાબૂદ કરી શક્યા નથી એટલે એને નાબૂદ કરવા માટેના આપણે શક્ય એટલા વધુને વધુ પગલાં લેવા જોઈએ આપણે કોરોનામાં જે લઈએ છીએ એમ થોડુંક કદાચ ટીબીના દર્દીથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ ટીબીના દર્દીની નજીક જઈએ તો માસ્ક પણ પહેરીએ અને એની છીંક કે નાઝલ એરોઝોલ હોય એની નજીક ન જઈએ તો ટીબીથી ચોક્કસપણે બચી શકાય અને આપણા ઘરમાં કે આસપાસ કોઈ પણ ટીબીનું દર્દી હોય તો એને સરકારી હોસ્પિટલમાં જઈને ટીબીની સરસ મજાના ટેસ્ટ ફ્રીમાં થાય છે અને ખૂબ જ સારી દવાઓ મફત મળે છે અને સાથે સાથે દર મહિને સરકાર પાંચસો રૂપિયા ટીબીના દર્દીએ ખાધા ખોરાકી પેટે પણ આપે છે એટલે આટલું સરસ સરકારી યોજનાઓ છે એનો લાભ લઈએ અને આપણા દેશમાંથી વિશ્વ બે હજાર પચીસ સુધીમાં જે આપણા વડાપ્રધાન સિંઘીની મુહિમ છે કે ટીબીને નાબૂદ કરવો એમાં સાથ અને સહકાર આપીએ